નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝિટ પોલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ. દર્શક મિત્રો, આજે વાત કરવી છે જે રીતે વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ ગઈ પાંચ રાજ્યોમાં, ઉત્તરપ્રદેશ, ગોવા, ત્યારબાદ પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં, તો આજે એક્ઝિટ પોલના જે અંદાજા લગાવવામાં આવ્યા છે તેના વિશે વાત કરવી છે કે જે રીતે અલગ અલગ રાજ્યોમાં જે ચૂંટણી યોજાઈ છે, જો વાત કરવામાં આવે તો કઈ રીતે તેના રિઝલ્ટ આવી શકે છે. શનિવારે એટલે 11 માર્ચે તેના રિઝલ્ટ આવવાના છે, પરંતુ જો ચેનલ્સની વાત કરવામાં આવે તો તેના અલગ અલગ રિઝલ્ટ આવ્યા છે. જો એબીપી ચેનલની વાત કરવામાં આવે તો તેના એક્ઝિટ પોલ પ્રમાણે મણિપુરમાં ભાજપ સરકાર બનાવી શકે છે. તેમજ વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં ત્યાં કોંગ્રેસની સરકાર છે, એટલે કે ઇબોબી ઓકરામની સરકાર છે. ત્યારબાદ વાત કરવામાં આવે આજ તકના એક્ઝિટ પોલની, તો પંજાબમાં પણ કોંગ્રેસ જીતી શકે છે તેવી શક્યતા છે. અને જો અત્યારે વાત કરવામાં આવે તો પંજાબમાં પણ એસએડી એટલે કે શિરોમણી અકાલી દળ અને ભાજપનું ગઠબંધન છે. ત્યારબાદ વાત કરવામાં આવે ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલની, તો તેના પ્રમાણે પણ ઉત્તરપ્રદેશમાં અત્યારે ભાજપ આગળ બતાવી રહ્યું છે. અને જો ત્રણ તબક્કાની વાત કરવામાં આવે તો ત્રણ તબક્કા પ્રમાણે ભાજપ અત્યારે આગળ છે. અને જો હાલની સરકારની વાત કરવામાં આવે તો અખિલેશ યાદવ એટલે કે સમાજવાદી પાર્ટીની ત્યાં સરકાર છે. ત્યારબાદ વાત કરીએ ટાઈમ્સ નાઉના એક્ઝિટ પોલની, તો ગોવામાં વાત કરવામાં આવે તો જે રીતે લક્ષ્મીકાંત પરસેકરની અત્યારે સરકાર છે, ભાજપ સરકાર, અને હાલમાં પણ ભાજપ જ ત્યાં આગળ હોય તેવું અનુમાન આવી રહ્યું છે. તો આજે વાત કરવી છે એક્ઝિટ પોલની અને તેના વિશે જ આજે વાત કરવા આપણે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાવનાબેન દવે, જેઓ ભાજપના નેતા છે, અશોકભાઈ પંજાબી, જેઓ કોંગ્રેસના નેતા છે, અને હરિભાઈ દેસાઈ, જેઓ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણેયનું કાર્યક્રમમાં સ્વાગત છે. જી ભાવનાબેન, સૌ પ્રથમ આપને પૂછવા માંગીશ, જે રીતે એક્ઝિટ પોલ આવી ગયા છે અને જે રીતે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે, શું કહેશો જે રીતે ગોવા અને પંજાબમાં અત્યારે ભાજપ સરકાર છે, ગોવામાં ભાજપ સરકાર છે લક્ષ્મીકાંત પરસેકરની, અને પંજાબમાં જો વાત કરવામાં આવે તો શિરોમણી અકાળી દળ અને ભાજપે જે ગઠબંધન કર્યું છે, અત્યારે જે રીતે એક્ઝિટ પોલના જે આવી રહ્યા છે રિઝલ્ટ, તેના પરથી આપને શું લાગી રહ્યું છે? એની એક્ઝિટ પોલ તો એક કલ્પના છે અને દરેક જણ પોતે પોતાનો સર્વે કરી અને એ પ્રમાણે રજૂઆત કરતા હોય છે. નો ડાઉટ દરેક જણ વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચો સર્વે થાય એવા પ્રયત્ન પ્રત્યેક માધ્યમો કરતા હોય છે, પરંતુ હું એટલું જરૂર કહીશ કે ગોવાની અંદર ભારતીય જનતા પાર્ટી વિજયી બનશે અને પંજાબની અંદર અમે ક્યારેય દાવો કર્યો નથી, પરંતુ ચોક્કસ પંજાબની અંદર પણ ભારતીય જનતા પાર્ટી એના ગઠબંધન સાથે આગળ તો જરૂર વધશે. એટલે કોઈ આશ્ચર્યજનક પરિણામ પંજાબમાં આવી શકે છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી માટે જે કંઈ એક્ઝિટ પોલ કહેતા હોય, પરંતુ મારી દ્રષ્ટિએ પંજાબમાં પણ સારા પરિણામોની અપેક્ષા છે. બાકી આપે કહ્યું યુપીની અંદર, તો યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું કામ કર્યું છે, કારણ કે એટલા માટે તો કોંગ્રેસે અને સમાજવાદી પાર્ટીએ અખિલેશે ગઠબંધન કરવું પડ્યું, કારણ કે એમને હારનો ડર લાગતો હતો અને ઘણા બધા પારિવારિક વિખવાદો, અને આપણે જાણીએ છીએ કે છેક ફોર્મ ભરવાના તારીખ સુધી કૌટુંબિક પારિવારિક વિખવાદો હતા અને બે પરિવારો કે જે પરિવારવાદી પાર્ટી છે બે ભેગી થઈ. એટલે યુપીની અંદર ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે અને મોદીજીના જે કંઈ કેન્દ્ર દ્વારા થયેલા કામો છે અને વિકાસનો એજન્ડા છે, એ એજન્ડાને યુપીએના મતદારો સ્વીકાર કરશે. વાત રહી મણિપુરની, મણિપુરમાં જે મતદાન થયું છે અને મણિપુરનું જે વિશેષ ધ્યાન કેન્દ્ર સરકારે રાખ્યું છે, માનનીય પ્રધાનમંત્રીજીએ એનો બહુ જ સરસ વિકાસનો રોડમેપ તૈયાર કર્યો છે. આજ સુધી ઈશાન પૂર્વના રાજ્યોની અંદર કોઈએ આપવું જોઈએ એટલું ધ્યાન નથી આપ્યું, કારણ કે એ સરહદી રાજ્યો ખૂબ જરૂરી છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આસામમાં તો ભારતીય જનતા પાર્ટી આવેલી જ છે અને મણિપુરમાં પણ 100% ભારતીય જનતા પાર્ટી આવી રહી છે, અને એવો જ વિષય ઉત્તરાખંડનો પણ છે. જી આપને પણ પૂછવા માંગીશ, જે રીતે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ 11 માર્ચે શનિવારે આવવાના છે, પરંતુ અત્યારે જે રીતે નેશનલ ટીવી છે, નેશનલ ન્યૂઝ ચેનલ છે, તેના એક્ઝિટ પોલ આવી ગયા છે, શું લાગી રહ્યું છે આપને? જે રીતે ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરની જો વાત કરીએ તો ઉત્તરાખંડ અને મણિપુરમાં હાલમાં હરીશ રાવતની સરકાર છે અને અનુક્રમે મણિપુરમાં ઇબોબી ઓકરામની કોંગ્રેસની સરકાર છે. કોંગ્રેસ માટે આ વખતે કેટલો મોટો પડકાર છે પોતાની સીટ ટકાવી રાખવું, અને શું લાગી રહ્યું છે ભાજપ અને જો બીજા અન્ય પક્ષની વાત કરવામાં આવે તો લાગે છે કે તે પણ ત્યાં સીટ ઉપર પંજો પોતાનો જમાવી શકે છે? પોલ આવી રહ્યા છે ધીરે ધીરે, અને સ્થિતિ જે છે એક્ઝિટ પોલ પ્રમાણે જે છે, અને આપણે બધા જાણીએ છીએ કે એક્ઝિટ પોલ એ સત્યની નજીક ક્યારેક હોય છે, ક્યારેક નથી પણ હોતા. ગઈ ચૂંટણીની અંદર પણ એક્ઝિટ પોલની જે વાત આવી હતી એનાથી ઉલટું પરિણામ આવ્યું હતું. 11 તારીખે પરિણામ આવશે, પણ એક વસ્તુ સાચી છે કે એન્ટી ઇન્કમ્બન્સી પોતાનો રોલ દરેક જગ્યાએ અદા કરતી હોય છે, અને એના કારણે જ ચૂંટણીની અંદર ચિત્રમાં પરિવર્તન આવતું હોય છે.
પંજાબના જે સમાચારો છે તો પંજાબની અંદર તો અકાલી ભાજપ ગઠબંધનની પરાજય નિશ્ચિત છે, અને જ્યાં સુધી ઉત્તર પ્રદેશનું પ્રશ્ન છે તો હું નથી માનતો કે યુપીમાં ભારતીય જનતા પક્ષે વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી લડી હોય. હું યુપીની અંદર લોકસભાની ચૂંટણી દરમિયાન પણ મુઝફ્ફરનગર થયું હતું, અને એ પછી છેલ્લે છેલ્લે નાગપુરના કહેવાથી ઉત્તર પ્રદેશની અંદર વડાપ્રધાને શમશાન અને કબ્રસ્તાનનું નામ લઈને અને નીચે સુધી ધાર્મિક આધાર ઉપર ધ્રુવીકરણની કોશિશ કરી છે, અને એ ધ્રુવીકરણ ક્યાં સુધી થાય છે એ તો 11મી તારીખે ખબર પડશે. મણિપુરનો પણ આ જ પ્રશ્ન છે, એન્ટીકમ્બન્સી કદાચ કામ લાગે. ઉત્તરાખંડમાં હું માનું છું કે હરીશ રાવતનું કામ સારું રહ્યું છે, અને જ્યારે ત્યાં દુર્ઘટના થયેલી પ્રાકૃતિક એમાં પછી પણ એમણે સારું કામ કર્યું હતું, અને ઉત્તરાખંડ વાપસ પાછું મળશે કોંગ્રેસને એવું મને લાગે છે. હરિભાઈ, આપણે પણ પૂછવા માંગીશ કે જે રીતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ આવી ગયા છે, શું કહેશો કે એક્ઝિટ પોલ જે આવી ગયા છે, જે તારણો કાઢવામાં આવી રહ્યા છે, તે કેટલા અંશે આપને સાચા લાગી રહ્યા છે? એટલે આમ તો આપણને એના પરિણામો 100% સાચા પડે એવું જરૂરી નથી, કારણ કે લોકોના મનમાં, મતદારોના મનમાં તમે પેસી નથી નીકળતા. અને બીજું એ છે કે મતદારો જ્યારે મતદાન કરે છે ત્યારે આપણે એમનો મત જાણવાની કોશિશ કરીને એક્ઝિટ પોલ કરવામાં આવે છે. એટલે એક્ઝિટ પોલ એ સંપૂર્ણપણે સાચા હોઈ શકે એવું નહીં, પણ એ ટ્રેન્ડ જરૂર બતાવે છે, અને એ ટ્રેન્ડ બતાવે છે એને આધારે હું ચોક્કસ માનું છું કે યુપીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એને સંપૂર્ણ બહુમતી મળે અથવા તો સૌથી મોટા પક્ષ તરીકે આવે તો પણ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર યુપીમાં બની શકશે, એ બાબત હું નિશ્ચિત છું. અને પંજાબની વાત કરીએ તો પંજાબમાં અકાલી દળ અને ભાજપ સાફ થઈ જાય છે, એટલે ત્યાં પણ 10 વર્ષ એમણે રાજ કર્યું છે. જોકે આમ તો અકાલી દળ એકલે હાથે પણ ત્યાં રાજ કરી શકે એવી સ્થિતિમાં હતું, પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ જુનિયર પાર્ટનર છે. એટલે પંજાબની અંદર સ્પર્ધા, જે મૂળભૂત જે સ્પર્ધા હતી એ કોંગ્રેસ અને આપ વચ્ચેની હતી, અને હું માનું છું કે કોંગ્રેસ ત્યાંથી ત્યાં આગળ નીકળી જશે. એ રીતે આપણે ધારો કે ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય સ્તરે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર સરકારે જેટલો પ્રયત્ન થઈ શકે કોંગ્રેસને તોડવાનો, કોંગ્રેસને ખરીદવાનો, છેલ્લી ઘડીએ સવાર સુધી બાપ દીકરાઓ કોંગ્રેસના ભાજપમાં આવે અને એમને ટિકિટો આપવાનો, એટલે એ પ્રયાસોને અંતે હું એવું માનું છું કે ભલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને ટેકો આપ્યો તો એમ કહીએ તો ચાલે, કારણ કે સુપ્રીમ કોર્ટે એ કોંગ્રેસના સ્ટેન્ડને જેને જસ્ટિફાય કર્યું હતું, પણ ત્યાંના મતદારો મને લાગે છે આ ખરીદ વેચાણથી ત્રાસીને કોઈ એક પક્ષ એટલે કે આ વખતે ભાજપને તક આપે એવી શક્યતા મને તો લાગે છે. ગોવાની વાત કરીએ તો ગોવાની અંદર સંઘનું આખું માળખું નીકળી ગયું અને એણે અલગ પક્ષ રચ્યો અને શિવસેનાની સાથે એણે જોડાણ કરીને ત્યાં ચૂંટણી લડી. ભારતીય જનતા પાર્ટીને માટે ત્યાં લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ હતી, કારણ કે જે વર્તમાન મુખ્યમંત્રી છે એમનું બહુ જાજુ ઉપસ્થું નથી, એટલે મનોહર પરિકરને અમે પાછા મોકલશું એવો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ત્યાં આગળ જઈને જાહેર સભાઓમાં અને પ્રેસ કોન્ફરન્સીસની અંદર કહેવું પડ્યું. એટલે ગોવાને જાળવવા માટે એમણે ખૂબ ઉધામાં માર્યા છે. ગોવાની અંદર કંઈ પણ થઈ શકે છે. ગોવામાં બટુક પક્ષો પણ ખૂબ મહત્વના છે, અને હું માનું છું કે બ્લડ ઇઝ ઓલવેઝ થિકર દેન વોટર, એટલે સંઘના જે લોકો બહાર ગયા છે, અલગ પક્ષ રચ્યો છે, એ લોકોમાંથી ચૂંટાયેલા પણ ભાજપને એ વખતે સરકાર રચવામાં ટેકો આપે તો મને કોઈ આશ્ચર્ય થવાનું નથી. એટલે ગોવાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર પુનર્સ્થાપિત થાય, કારણ કે હવે છે ને જુઓ રાજકારણની અંદર કોઈ મંજીરા વગાડવા માટે નથી આવતું, અને કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું છે, એટલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અથવા તો એમની પછીની પેઢીઓના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી 61 વર્ષ સુધી રાજ કરે તો એનો વિક્રમ સર્જાય. પણ ગુજરાતમાં પણ આપણે 149ની બેઠકો હજુ વિક્રમ નથી તોડ્યો, એટલે ગઈકાલે જ એને નરેન્દ્રભાઈ એનો વિક્રમ તોડવા માટેનો વાત કરીને ગયા છે. એટલે આ સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ એનું મોરલ બુસ્ટ થઈ રહ્યું છે. કોંગ્રેસનું મોરલ ડાઉન હતું જ, અને મણિપુરમાં 3 વખતથી કોંગ્રેસની સરકાર છે,
એટલે 15 વર્ષથી, એટલે જેમ દિલ્હીમાં 15 વર્ષ એમણે રાજ કર્યું અને સરકાર ગઈ, મહારાષ્ટ્રમાં 15 વર્ષ રાજ કર્યું અને સરકાર ગઈ, એ રીતે મણિપુરમાં પણ કોંગ્રેસ બહુ આશાવાદી છે ને એવું અશોકભાઈ પણ સ્વીકારી લે છે, અને કોંગ્રેસનું પોતાનું પણ કોઈ એવું મોરલ છે નહીં. એટલે આવા સંજોગોમાં વિજયોત્સવ એ ભારતીય જનતા પાર્ટીનો છે, અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં સરકાર રચવી જ પડે, નહીં તો ગુજરાત ગુમાવવાનો વારો આવે, એટલા માટે પણ એમણે છેલ્લી ઘડીએ પણ જેટલી કોશિશ થાય એટલી કોશિશ પ્રચાર માટે જેને એમણે કરી, અને એમની એ કોશિશને મને લાગે છે કે મતદારોનો પણ સારો પ્રતિસાદ મળશે. હજી ભાનુબેન, આપણે પૂછવા માંગીએ છીએ, જે રીતે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ એટલે કે ખૂબ જ મોટું રાજ્ય છે અને ખૂબ જ મોટી વસ્તી ધરાવતું રાજ્ય છે ભારતનું, અને ટોટલ 403 ત્યાં બેઠકો છે અને 7 ફેઝ એટલે કે 7 તબક્કાનું ત્યાં ચૂંટણી પ્રચાર, ચૂંટણી મતદાન થયું હતું, અને ખૂબ જ મોટી સંખ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહે પણ ત્યાં રેલીઓ કરી હતી, રોડ શો કર્યા હતા અને પ્રચાર કર્યા હતા. શું કહેશો અત્યારે જે રીતે અખિલેશ યાદવની સરકાર છે, સમાજવાદી પાર્ટીની સરકાર છે, અને અત્યારે જે રીતે ગઠબંધન પણ કરી દેવામાં આવ્યું છે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા, તો તેનાથી ભાજપને કેટલું નુકસાન થશે અને ભાજપ માટે ઉત્તર પ્રદેશનો ગઢ જીતવો કેટલો મોટો પડકાર છે? પહેલું તો અખિલેશે જે રીતે રાહુલ સાથે એટલે કે કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યું એ જ બતાવે છે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બંને હાર ભાળી ગયા છે, અને એટલા માટે પોતાની જીજીવિષા એટલે કે જીવતા રહેવા માટે થઈને બંને ગઠબંધન કર્યું છે. બીજું, બંને એવી વ્યક્તિઓ છે કે જે પરિવારવાદ વાળા છે. મુલાયમસિંહજી પોતાના બેટાને દીકરાને પ્રોજેક્ટ કરેલો છે, અને આ બાજુ તો આપણે જાણીએ છીએ કે કોંગ્રેસમાં વંશ પરંપરાગત રીતે ગાંધી પરિવાર આવી રહ્યું છે, એટલે જનતા જાણી ગઈ છે કે આ બંનેમાંથી એક પણ સફળતા અપાવી શકાય નહીં, કારણ કે કોઈ જ વિકાસનું કામ કર્યું નથી, માત્ર ખુરશી સાચવવા. તમે જુઓ તો અખિલેશની પત્ની ડિમ્પલ જે લોકસભામાં સાંસદ છે, એમના બ્રધર લોકસભામાં સાંસદ છે, તમે જુઓ તો અખિલેશ સાથે એના બીજા કાકા હતા એ પણ જોડે હતા વિધાનસભાની અંદર. આજે અખિલેશનો બ્રધર એટલે કે પ્રતિક ના પત્ની એ પણ પોતે ઊભા છે, એટલે કે આખું પરિવાર છે કે જે પરિવાર પાર્ટી ચલાવે છે. અને હવે જનતાએ જ્યારે રાજા રજવાડાઓ ગયા ત્યારે આ પરિવારને રહેવાનો કયો હક છે? રાજાઓએ પોતાના રજવાડા આપી અને આ દેશની લોકશાહીને પીઠબળ આપ્યું છે, એવા સમયે આ રીતે કોઈ કુટુંબ એ પાર્ટી ચલાવે શાસન કરે એ આ દેશની જનતાને હવે મંજૂર નથી. હા, અગર જો એમનું શાસન વિકાસની ગતિ તરફ આગળ વધતું હોત તો ચોક્કસ જનતા એને સાથ આપત, તો પછી રાજા રજવાડા શું ખોટા હતા? અને એટલા માટે જ કોઈ વિકાસનું કામ કર્યું નથી, અને માટે જ લોકશાહીની અંદર લોકોમાંથી આવેલા, લોકોમાંથી ડેવલપ થયેલા એવા વ્યક્તિઓને ચાહે છે લોકો. ચોક્કસ યુપીની અંદર માનનીય મોદીજીએ જે કંઈ રેલીઓ કરી છે અને જે કંઈ પ્રતિસાદ ત્યાંની જનતા તરફથી મળેલો છે એના ઉપરથી 100% હું કહું છું કે 300થી પણ વધારે સીટો સાથે યુપીમાં ભારતીય જનતા પાર્ટી વિજયી બને છે. હમણાં આપે વાત કરી ગોવાની ભાઈ હરિભાઈએ કે ભાઈ ગોવાની અંદર શક્ય છે કે આ આવે તે આવે. હરિભાઈ તો વિશ્લેષક છે, પરંતુ મારે સ્પષ્ટ કહેવું છે કે ગોવામાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. એમણે એક વિષય લીધો કે સંઘ જુદું પડ્યું. અરે ભાઈ, સંઘ જુદું પડીને એકાદ વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ આખું સંઘ જુદું ના પડે અને એવી કોઈ પાર્ટી કોઈ બનાવે નહીં. પરંતુ ગોવાની અંદર માનનીય પરિકરજીની એક એવી આભા છે, માનનીય મોદીજીની પણ આભા છે, એ પણ જીતવાના છે. વાત રહી મણિપુરની, હવે મણિપુરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી ધરાવશે. એટલે અશોકભાઈએ કહ્યું કે ભાઈ એન્ટી ઇન્કમ્બન્સી, અમે 3 વખતથી ત્યાં શાસનમાં છીએ. અરે ભાઈ, ગુજરાત જુઓ ને, મધ્યપ્રદેશ જુઓ ને, રાજસ્થાન જુઓ ને, અમે 3-3, 4-4 વાર વિધાનસભાની ચૂંટણીઓ જીતીને આવ્યા છીએ. અમને એન્ટી ઇન્કમ્બન્સી નથી નડી, કારણ કે અમે વિકાસના કામો કર્યા છે. અને આજે જે પહેલા જાતિવાદ ઉપર ચૂંટણીઓ લડાતી હતી એ જાતિવાદને અમે પ્રત્યેક વ્યક્તિના વિકાસની અંદર અમે બદલી દીધી છે. માનનીય મોદીજીએ ચૂંટણીઓ વિકાસના નામે લડવી એવી શરૂઆત આ દેશની લોકશાહીમાં પહેલી વાર કરી છે, અને એટલા માટે જનતા જાગી છે. અને આજે તમે જુઓ તો ઉત્તરાખંડમાં પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે. મને 2013 યાદ આવે છે, કેદારની જે ઘટના બની હતી અને જે
પ્રવાહ સાથે બધું તણાઈ ગયું હતું એવી વખતે ત્યાંની સરકાર પાસે કોઈ એવી મશીનરી નહોતી કે લોકોને બચાવી શકે. અને એટલું જ નહીં, એના ભ્રષ્ટાચારના જે બિલો આવ્યા હતા ને એક એક અધિકારીઓના, એ પણ ટીવીના માધ્યમથી પ્રજાએ જોયા છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એ પોતે આયોજન કર્યું છે કે ધાર્મિક સ્થાનોને જોડવાનું, ચાર ધામને જોડવાનું, અને દરેક ધામના રક્ષા માટે, યાત્રાળુઓ માટે એમણે પ્લાનિંગ બનાવ્યું છે. અને એટલા માટે જ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી ઉત્તરાખંડમાં પણ આવશે, મણિપુરમાં પણ આવશે, આસામમાં તો છે જ, અરુણાચલ પણ આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે ટૂંકમાં કહીએ તો જે ઉપેક્ષિત રાજ્યો છે એ રાજ્યોને એવું લાગવા માંડ્યું છે કે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે તો અમારો વિકાસ થશે. જી અશોકજી, આપણે પૂછવા માંગે છે, જે રીતે ભાવનાબેને જણાવ્યું કે કોંગ્રેસ હાર ભારી ગઈ છે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી હાર ભારી ગઈ છે, તેના કારણે જે તેઓએ ગઠબંધન કર્યું છે અને કંઈ પણ વિકાસના કામ કરવામાં નથી આવ્યા ઉત્તર પ્રદેશ તેમજ મણિપુરમાં, તેના કારણે જ કદાચ તેઓ અત્યારે હાર ભારી ગયા છે, તેના કારણે તેઓએ ગઠબંધન કર્યું છે. અને જે પરિવારવાદની રાજનીતિની વાત કરી ભાવનાબેને કે પરિવારવાદની જ રાજનીતિ ચાલી રહી છે તે, અને તેના કારણે જ તેઓને નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? જે રીતે ઉત્તર પ્રદેશની વાત કરીએ ખાસ તો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે રીતે ગઠબંધન થયું છે, શું લાગી રહ્યું છે? એક્ઝિટ પોલ જે પ્રમાણે આવી ગયા છે તો તેમાં પણ અત્યારે ત્રણ તબક્કામાં ભાજપ આગળ બતાવી રહ્યું છે, આપને શું લાગી રહ્યું છે? જેવી રીતે ભાવનાબેનને વાત કરી તો ભાવનાબેનનો આમાં કોઈ કસૂર નથી. ભારતીય જનતા પક્ષ ઉપરથી નીચે એક જ લાઇનમાં કામ કરે છે કે અમારા સિવાય બાકી બધા અશુદ્ધ છે, બધા અપવિત્ર છે, અમે જ સાચા છીએ. હવે હકીકતમાં ગઠબંધનની વાત બહેને કરી તો હું એમ કહું છું કે એનડીએ શું છે? હું એમ કહું છું કે શિવસેના સાથે વર્ષો સુધી શા માટે મહારાષ્ટ્રમાં ગઠબંધન, એટલે તમે હાર જોઈ ગયા હતા? ગઠબંધન તો એક એવો બંધન હોય છે કે જેના કારણે ભારતીય જનતા પક્ષના વિરોધી મતોમાં વિભાજન ના થાય એવા પ્રયાસોથી ગઠબંધન થતા હોય છે. એનડીએ અલ્ટિમેટલી શું છે? એનડીએ પણ એક ગઠબંધન છે. એટલે ગઠબંધન કોઈના હારથી નથી થતું. ગઠબંધન રાજકારણમાં એક સંતુલન હોય છે. એ સંતુલનને ધ્યાનમાં રાખીને સમાન વિચારધારાવાળા કે મિનિમમ કોમન પ્રોગ્રામ, હવે અલ્ટિમેટલી એનડીએ શું છે? એનડીએ પણ કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર બનાવેલો કેટલાક પક્ષોનું એક ગઠબંધન જ છે. તો ભાવનાબેનની આ વાત સાથે હું ક્યારેક પણ સંમત થતો નથી. હવે બીજી વાત, ઉત્તર પ્રદેશની વાત જે કરી, યુપીની વાત કરી, હું ફરી કહું છું કે ઉત્તર પ્રદેશમાં વિકાસનો મુદ્દો હતો જ નહીં. યુપીની અંદર માત્ર ને માત્ર નકારાત્મક વિભાજનવાદી પ્રચારથી એ લોકો આગળ વધ્યા છે અને જનતાને ગેરમાર્ગે દોરવામાં મને કહેવું જોઈએ કે સફળ થઈ ચૂક્યા છે. છેલ્લે છેલ્લે શા કારણે આ દેશના વડાપ્રધાન, જે દેશના વડાપ્રધાન છે, કોઈ પક્ષના વડાપ્રધાન નથી, પ્રચારક રીતે ત્રણ ત્રણ દિવસ પોતે બનારસમાં રહીને અને ભારતના પ્રશાસનની ઉપેક્ષા કરીને એક બાજુ જમ્મુ કાશ્મીર ઉપર આતંકવાદીઓ હુમલો કરતા હોય, બીજી બાજુ પ્રધાનને, વડાપ્રધાને માત્ર ચૂંટણી જીતવાની છે, કારણ કે યુપી ન જીતે તો ગુજરાત હારશે, ગુજરાત હારે તો 2019માં કોઈ સંજોગોમાં ભારતીય જનતા પક્ષ લોકસભામાં ન ચૂંટી શકાય. એટલે ઉત્તર પ્રદેશમાં સામદામ દંડ ભેદનો ઉપયોગ કર્યો છે. હવે તો 11મી તારીખે ખબર પડશે. પણ હકીકત આ છે કે ભારતીય જનતા પક્ષ નામ તો વિકાસનું લે છે, પણ હકીકતની અંદર ધ્રુવીકરણની રાજનીતિમાં શરૂથી જ માને છે. અને આ બધું નાગપુરના ઈશારાથી થયું છે. છેલ્લી છેલ્લા છેલ્લા તબક્કામાં વડાપ્રધાને કબ્રસ્તાન અને શમશાનની વાત કરવાની શી જરૂર હતી? શા માટે એની વાત કરી? વડાપ્રધાને શોભે છે આ દેશની અંદર? વડાપ્રધાન જે આવી વાત કરતા હોય તો ભારતીય જનતા પક્ષના સામાન્ય કાર્યકર્તા શું કરી શકે છે? જ્યાં સુધી પરિવારવાદની યાદ છે તો મારી બહેનનું યાદ અપાવવા માંગુ છું કે પરિવારવાદ એટલે તું શું કહો છો? આપ શું કહેવા માંગો છો પરિવારવાદ એટલે? ભારતીય જનતા પક્ષના આગેવાનો પરિવાર નથી, હળાહળ પરિવાર છે, પરિવારવાદ ચાલે છે. તમે કહો તો સંખ્યાબંધ દાખલા આપી શકાય. અને ઐતિહાસિક રીતે એક વાત તમારી સમક્ષ મૂકવા માંગુ છું કે પંડિત જવાહરલાલ નહેરુની જ્યારે મૃત્યુ થઈ એ પછી આ દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી નહોતા, આ દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી મળ્યા હતા. અને શ્રીમતી ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન તો કોંગ્રેસ પક્ષની કારોબારી બનાવ્યા હતા. અને એ પછી રાજીવ ગાંધીજીની મૃત્યુ પછી આ દેશના વડાપ્રધાન કોઈ ગાંધી નહેરુ પરિવારના નહોતા, નરસિંહ રાવ હતા, એ વાત સમજી લેવી જોઈએ. અને શ્રીમતી ઇન્દિરા ગાંધી જ્યારે શહીદ થયા, ખાલિસ્તાનવાદીઓએ, દેશ વિરોધી તત્વોએ જ્યારે એમની શહીદ કર્યા, એ પછી એમના મૃત્યુ પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીએ રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવ્યા હતા. એ કોઈ વારસદાર તરીકે મૂકીને નહોતા ગયા હતા. મારી બહેનને એ પણ યાદ અપાવવા માંગુ છું કે 2004માં અટલ બિહારી વાજપેયીની સરકારની પરાજય થાય છે, ભારતીય જનતા પક્ષ હારે છે અને યુપીએની સરકાર બને છે, ત્યારે પણ આ દેશના વડાપ્રધાન કોઈ નહેરુ ગાંધી પરિવારના નહોતા, ડોક્ટર મનમોહન સિંહ,
જે આ દેશની અંદર ને દુનિયાની અંદર એક વ્યવસ્થિત એક અર્થશાસ્ત્રી તરીકે એક સારા માણસ તરીકે આખી દુનિયા તેને આજે પણ માને છે. મનમોહનસિંહ વડાપ્રધાન બન્યા પછી 2004ની અંદર અને 2009 સુધી આ દેશની જે ગતિ થઈ છે, આર્થિક ગતિ થઈ છે, એને તમે જૂઠલાવી ન શકો. અને એ પછી પણ 2009 પછી પણ દેશના વડાપ્રધાન રાહુલ ગાંધી કે કોઈ ગાંધી નહેરુ પરિવારના નહોતા, એ પણ ડૉક્ટર મનમોહનસિંહ હતા. એટલે પરિવારવાદ કોને કહેવાય એની પરિભાષા આપ નક્કી કરો. શું કરી રહ્યા છે ગડકરી સાહેબ અને એમના છોકરાઓ અને ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો. એટલે ખરેખર એક જ વાત, ભારતીય જનતા પક્ષના નકારાત્મક પ્રચારના આધાર ઉપર જ વધી રહ્યા છે. હવે આપ ઉત્તરાખંડની વાત કરો છો તો ઉત્તરાખંડમાં કઈ રીતે ભારતીય જનતા પક્ષને ખરીદ ફરોખ કરીને આ બધું કર્યું છે? અરે જુદી વાત તો જવા દો. ભારતીય જનતા પક્ષ એટલે એક જૂઠો પક્ષ કહી શકાય છે. કઈ રીતે ભરૂચની અંદર આજે હાઇડ્રોલિક બ્રિજને જે ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન આવ્યા, અરે ભારતીય જનતા પક્ષ બહેનોનો બલાત્કારનો જુલ ગુજરાતની ચૂંટણીને વાર છે ભાઈ અશોકભાઈ, કે ફક્ત નલિયા કાંડ નહીં પણ સત્યનું પણ બલાત્કાર ભારતીય જનતા પક્ષ કરે છે. ગુજરાતની ચૂંટણીને વાર છે, આ તો પાંચ રાજ્યોનું છે. ખોટું બોલવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી ભારતીય જનતા પક્ષને. ભરૂચની અંદર હાઇડ્રોલિક પુલ જે રીતે કર્યું છે એને એને નામ લેવાની તમને શરમ આવે છે? કઈ રીતે યુપીએની સરકારની અંદર 371 કરોડ રૂપિયા પાસ કરીને અને આ ટેન્ડર આપવામાં આવેલો એ તમે બોલી શકતા નથી? તમારામાં હિંમત નથી ભારતીય જનતા પક્ષમાં. જુઠ્ઠા ઉપર ચાલનારું આ પક્ષ છે એટલે જે હોય તે. પણ હકીકત આ છે કે તમે લાંબા સમય સુધી લોકોને મૂર્ખ ના બનાવી શકો, થોડા સમય સુધી બનાવી શકો છો. હવે તો 11મી તારીખમાં 24 કલાક 26 36 કલાક બાકી છે, સમય બતાવશે. પણ મારી બહેનને કહેવા માંગુ છું કે આ 3 વર્ષ પહેલાં જ લોકસભાની ચૂંટણીમાં શું થયું હતું? ઉત્તર પ્રદેશની અંદર 80માંથી 73 સીટો એનડીએ લઈ ગયું હતું. એ પ્રમાણે તમારી જો સીટો આવે તો હું આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દઉં. તમે આટલી સીટ લઈને તો બતાવો, અરે 70 જેવી સીટ લઈને બતાવો તો તમને ખબર પડશે. એટલે ચૂંટણી આવવા દો, હરકવાની જરૂર નથી, આક્ષેપો કરવાની જરૂર નથી. તમે જો તમને જવાબ આપવાની તો જરૂર છે. ભાવનાબેન આપણી સાથે પણ વાત કરીશું, પરંતુ તે પહેલા રાજકીય વિશ્લેષક એવા હરિભાઈ સાથે પણ વાત કરીશું. હરિભાઈ, આપ આ ગઠબંધનને કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી તેમજ કોંગ્રેસ દ્વારા એટલે કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે જે ગઠબંધન થયું છે, શું કહેશો? સપાને આના કેટલા ફાયદા અને નુકસાન થશે? મારી દ્રષ્ટિએ સપાને ખતમ કરવા માટે અમરસિંહ અને મુલાયમસિંહ બંને જણા મેદાને પડ્યા છે. એટલે કે અખિલેશ આખી બાજી જીતી ગયા પછી એમના જ બાપા અને એમના જ પરિવારમાંથી સાધના ગુપ્તા જે એમના અપરમાં છે, એમણે પણ છેલ્લે ચૂંટણીના છેલ્લા મતદાન વખતે પણ જે પ્રકારના નિવેદનો કર્યા એ બહુ સ્પષ્ટ રીતે અખિલેશને ખતમ કરવા માટેના હતા રાજકીય રીતે. પણ અખિલેશ લાંબી રેસનો ઘોડો છે અને એટલા માટે અખિલેશ આ વખતે હારે તો પણ એ આવતી ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે. એ દ્રષ્ટિએ એણે કોંગ્રેસની સાથે પણ હાથ મિલાવ્યા છે. મને લાગે છે કે આ બધા જે જોડાણો હોય છે એ જોડાણોની અંદર કંઈ પવિત્રતા બહુ હોતી નથી. શેર હમારા મારા હૈ, અબ્દુલ્લાને મારા હૈ, એવું જ્યારે અમારા મિત્રો ભારતીય જનતા પાર્ટીના જનસંઘના સંઘના ઉછળી ઉછળીને વાતો કરતા હતા ત્યારે અટલ બિહારી વાજપેયીની સરકારમાં એ જ શેખ અબ્દુલ્લાના પૌત્ર એ મંત્રી હતા અને ડોક્ટર ફારૂક અબ્દુલ્લા ત્યાં મુખ્યમંત્રી હતા. એટલે કે એનડીએની અંદર એમની પાર્ટી હતી. એટલે સામ દામ દંડ ભેદ આમાં બધી જ આપણી ચાણક્યની બધી નીતિ છે એ એમાં સમાવિષ્ટ છે. કોઈ બહુ સિદ્ધાંતોની વાતો ન કરે, ભારતીય જનતા પાર્ટીને પણ સિદ્ધાંતોની વાતો કરવાનો કોઈ અધિકાર નથી, કોંગ્રેસને પણ કોઈ અધિકાર નથી. બધાનો લક્ષ્ય એકમાત્ર સત્તા સુધી પહોંચવાનું છે અને એટલા માટે પરિવારવાદની વાત કરી જ્યારે બેને ત્યારે મને ખબર નથી અશોકભાઈ કેમ ઉછળી પડ્યા એ બાબતમાં અને માત્ર નેહરુ ગાંધી પરિવારની જ વાત ઉપર આવ્યા. એમને ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટી પરિવારવાદથી ફાટફાટ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના જે જોડાણો છે એ જોડાણોના નેતાઓ પણ પરિવારવાદથી ફાટફાટ થઈ રહ્યા છે. તમારે એક જ ઉદાહરણ આપવાની જરૂર હતી અને સિંધિયા પરિવારની. એટલે માત્ર સિંધિયા પરિવાર નહીં પણ પ્રત્યેક રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એ પરિવારવાદથી પીડાઈ રહી છે. અને બીજું, હજુ તો સત્તામાં આવ્યા ને બહુ ઓછા વર્ષ થયા છે,
કોંગ્રેસને થયેલા વર્ષો જેટલા 6 દાયકા કે 7 દાયકા જે તમે કેટલે જેટલા હરિભાઈ હરિભાઈ ભાવનાબેન અને અશોકભાઈ ચોક્કસથી ચર્ચાને આગળ કન્ટિન્યુ કરશું. એક્ઝિટ પોલમાં કઈ રીતના પરિણામ આવી રહ્યા છે, 11 માર્ચે કઈ રીતે પરિણામ આવશે અને કયો પક્ષ કઈ સરકાર બનાવશે જોવાનું રહેશે. પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. એક વાર આપનું સ્વાગત છે એક્ઝિટ પોલ કાર્યક્રમમાં. જે રીતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પતી ગઈ છે અને 11 માર્ચે એટલે શનિવારે રિઝલ્ટ આવવાના છે, તો તેના વિશે આજે વાત કરવી છે. કે જે રીતે એક્ઝિટ પોલ આવ્યા છે અલગ અલગ નેશનલ ન્યૂઝ ચેનલ્સના, તેના વિશે વાત કરવી છે. અને જે રીતે ચર્ચાને આગળ કન્ટિન્યુ કરીએ, ભાવનાબેન આપણે પૂછવા માંગીશ કે જે રીતે અશોકભાઈએ જે પરિવારવાદની રાજનીતિ છે કરે છે ઉત્તર પ્રદેશમાં, તેને નકારી છે કે ચોક્કસથી ગાંધી પરિવાર હોય કે યાદવ પરિવાર હોય તેમના દ્વારા પરિવારવાદની રાજનીતિ નથી ચાલી રહી. અને સીધો જ તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આક્ષેપ લગાવ્યો છે કે વડાપ્રધાન દ્વારા જે વ્યંગ કરવામાં આવે છે કે કદાચ જે નીચલી કક્ષાનું કદાચ જે રાજકારણ રમવામાં આવે છે તે ના રમવું જોઈએ. અને તેઓએ તેમ પણ કહ્યું કે જો ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જીતશે તો જ આવનારી ગુજરાતની વિધાનસભામાં 2017માં તેઓ ચૂંટણી જીતી શકશે તેવું તેમને લાગી રહ્યું છે. આના વિશે આપ શું કહેવા માંગશો? જો આ બધા મંતવ્યો અશોકભાઈના છે, કોંગ્રેસના છે. સ્પષ્ટપણે હું જાણું છું કે કોંગ્રેસની એવી તે શી મજબૂરી છે કે ગાંધી કુટુંબના સદસ્યને જ આગળ કરવા પડે. રાહુલ ગાંધી ઉપર કોઈ એક અક્ષર બોલે તો તૂટી પડે. અરે એમની જ પાર્ટીમાંથી રાહુલ ગાંધી અપરિપક્વ છે એવી વાતો થઈ રહી છે. કારણ કે નહીતર એમને બનાવવા પડે અધ્યક્ષ. નથી બનાવી શકતા, સોનિયાબેન મથી રહ્યા છે, આ બાજુ મુલાયમસિંહ મથી રહ્યા છે કે એમનો અખિલેશ આગળ આવે. એટલે આ બંને પરિવારવાદી પાર્ટી છે. અને મને તો આજ દિન સુધી નથી સમજાયું કે કોંગ્રેસની આટલી મોટી જૂની પાર્ટીની એવી તેસી મજબૂરી છે કે જેને આરતી ઉતારવી પડે છે ગાંધી પરિવારની. સમજી પણ નહીં શકો, જિંદગી પણ નહીં સમજી શકો. અશોકભાઈ મારી સમજ બહારની વાત છે, હું કબૂલ કરું છું. તમારી સમજ નાની છે. હું અશોકભાઈ હું બિલકુલ કબૂલ કરું છું કે તમે બધા કેમ ગાંધી પરિવારના આરતી ઉતારો છો, મને ખબર જ નથી પડતી. તમે તમે જે બિલકુલ ના ના આગળ 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 હવે આ વાત પછી આપણે આગળ વાત કરીએ. તમે જન્મ લેવું પડશે અશોકભાઈ. જન્મ શું બીજો, અમે તો જન્મ્યા છીએ આ ભૂમિ પર, સદા લેવાના જ છીએ જન્મ. સાંસદ તરીકે એક પ્રધાનમંત્રી જ્યારે પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા જાય, શું એ ગુનો છે? આ કઠપુતળી પ્રધાનમંત્રી નથી કે જેની દોરી ઉપર હાથમાં હોય, કોઈ બીજાના હાથમાં દોરી હોય અને પ્રધાનમંત્રીને જે કેમ કામ કરવું પડે એમના લીધેલા નિર્ણયોને એમના સંગઠનના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જાહેરમાં ફાડીને ફેંકી દે, એની ઇજ્જતનો કચરો કરે તોય કાંઈ વાંધો નહીં. એટલે આપણા પ્રધાન જે મંત્રી અત્યારે છે માનની નરેન્દ્રભાઈ મોદી, એ કઠપુતળી નથી. ત્રીજો જવાબ, એમણે કબ્રસ્તાન અને સ્મશાનની વાત કરી. કેમ નહીં? દરેક સમાજની અંદર લઘુમતી હોય એટલે એને વિશેષ લાભ આપી દેવા, એવું કેમ છે? 19 કરોડ મુસ્લિમો આ દેશમાં છે અને એમને લાભ આપવાનો અમને જરાય વાંધો નથી. પરંતુ બીજાના હિતને તમે અપખોડીને એને એક બાજુ રાખીને એને વિશેષ લાભ આપો તો આ દેશમાં કબ્રસ્તાન અશોકભાઈ સાંભળો ને મારી વાત, આટલી તો સહનશીલ રાખો ભાઈ. રિઝલ્ટ જે આવે લઘુમતી નો અધિકાર પહેલો છે. આવું પ્રધાનમંત્રી થી બોલાય નહીં, બધાને સમાન અધિકાર મળવો જોઈએ એવું બોલવું જોઈએ. ના બિલકુલ સત્ય બોલું, બિલકુલ સત્ય. અશોકભાઈ સાંભળવાની સહનશીલતા રાખો. અરે હું તો એમ પણ બોલું છું કે સુપ્રીમમાં 3 તલાકનું ચાલી રહ્યું છે, એ પણ અમે કહી શકીએ છીએ. શું મહિલાઓને સંવિધાનમાં સમાન હક નથી મળ્યો? શું દેશની
મહિલાઓને ત્રણ તલાકો આપી દેવા, વિકાસ થયો નથી, નારી વિરુદ્ધ, નારી મહિલા વિરુદ્ધ કામ નથી. ગઈકાલે આંતરરાષ્ટ્રીય દિવસ હતો, મહિલા તરીકે શું કર્યું દેશમાં? એક મહિલા તરીકે હું કહું છું કે એક પણ મહિલાને આ પ્રકારનો અન્યાય થવો જોઈએ નહીં. તમે અમે ત્રણ તલાકને જો સુપ્રીમ કોર્ટને જવાબ આપ્યો સરકારે કે અમે પણ માનીએ છીએ કે આવો જુલમ મહિલા ઉપર, મુસ્લિમ મહિલા ઉપર ના થવો જોઈએ. મુસ્લિમ મહિલાઓને પણ જીવવાનો અધિકાર છે. અમેરિકામાં બેસી અને અહીંની આપણી મહિલા બહેન મુસ્લિમ મહિલાને પત્નીને તલાક તલાક કરી દે એટલે શું એની જિંદગી બરબાદ કરવાનો અધિકાર? હમદર્દી થઈ ગઈ આપને? પુરુષોને અધિકાર છે નારીને, મહિલાઓને આ રીતે અત્યાચાર કરવો એ શું પુરુષનો અધિકાર છે? અને એના માટે સમાન નાગરિક સમાન નાગરિક. અરે હિન્દુ નું થતું હોય તો કહું છું, હિન્દુઓને પણ અધિકારો છે. ચોક્કસથી ભાવનાબેન, જે રીતે આપણે આક્ષેપ કર્યા છે કે રાહુલ ગાંધી છે તે કોંગ્રેસ ઉપાધ્યક્ષ અપરિપક્વ છે, તેમજ જે બીજો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસમાં જે લીડરશિપ હોવી જોઈએ તે લીડરશિપ નથી. હજી અશોકભાઈ શું કહેશો જે રીતે ભાવનાબેન આક્ષેપ કર્યા? ભાવના જો ભાવનાબેન નું કશું નથી. હું પહેલા આપને કહું છું કે ભારતીય જનતા પક્ષનું કામ જ આક્ષેપ કરવાનું છે હંમેશા, અને આ કોંગ્રેસ પાર્ટીને ભૂલી જાય છે. 130 વર્ષ જૂની પાર્ટી છે, અને આપ લોકો તો પહેલા આરએસએસ માંથી જન્મ લીધું, પછી જનસંઘ બન્યા, પછી જનતા પાર્ટીમાં ઘૂસ્યા, અને પછી ભાજપ બન્યા. આગળ શું કરશે ખબર નહીં, પણ કોંગ્રેસ તો 130 વર્ષની પાર્ટી છે. અને રાહુલ ગાંધીને જો પ્રધાનમંત્રી બનવું હોત બેન, તો 2009 ની અંદર જ્યારે બીજી વાર યુપીએ ની સરકાર બની ત્યારે પોતે ડોક્ટર મનમોહન સિંહે પોતે કીધેલું કે હું નવયુવાનોને સત્તા સોંપવા માંગુ છું, ત્યારે બહુ શાંતિથી, બહુ વિવેકથી રાહુલ ગાંધીજીએ એમ કીધેલું કે તમે વડીલ છો, તમે અનુભવી છો, મારે ઘણું શીખવાનું હજુ બાકી છે. એને વડાપ્રધાન પદ માટેની અસ્વીકાર કરેલો. અને જ્યારે યાદ કરાવવા માંગુ છું આપને કે શ્રીમતી સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિ જ્યારે બોલાવે વડાપ્રધાન બનવા માટે, યુપીએની બહુમતી હતી ત્યારે પણ સોનિયા ગાંધીજીએ એમ કીધું કે નહીં, હું વડાપ્રધાન નહીં બનું. અને ડૉક્ટર મનમોહન સિંહને વડાપ્રધાન બનાયા એ પહેલાં શું પરિસ્થિતિ હતી એમાં હું જવા માંગતો નથી. કઈ રીતે વિદેશી કરીને ચારિત્ર્ય ખંડન કરવાનું કામ આપ લોકો કરો છો? મહાત્મા ગાંધીજીની હત્યા પણ ચારિત્ર્ય ખંડન કર્યા પછી પણ કરવામાં આવી હતી. ગાંધીજીની હત્યા, પાર્ટી એક ફાસિસ્ટ પાર્ટી છે, બિલકુલ વાત પર ચાલનારી પાર્ટી છે. અને જ્યારે જ્યારે એમને એમ લાગે છે કે અમારી બોલી લો પછી હું બોલું ત્યારે તમે બોલજો, તમે તમને જ્યારે જ્યારે લાગો છો કે પરાજય થાય છે ત્યારે ત્યારે તમે ધાર્મિક ધ્રુવીકરણની વાત કરીને લોકોમાં વિભાજન ઊભું કરવાનો તમે કોશિશ કરો છો, પણ એ લાંબુ ચાલવાનું નથી. એ વાત ચાલીને તમને સમજો. હું તમને પ્રશ્ન પૂછું છું, 3 વર્ષમાં શું કર્યું કેન્દ્ર સરકારે? 2 કરોડ લોકોને રોજગાર આપવાની વાત કરી હતી, 15 લાખ લોકોના બજેટમાં આવી જશે એવી તમે લોકો જાહેરાત કરી હતી. શું કર્યું તમે લોકો? ઘણું કર્યું છે અમે, કશું નથી કર્યું. જો પહેલી વાર ભાવનાબેન અત્યારે હરિભાઈને પણ પ્રશ્ન પૂછવા માંગે છે. હરિભાઈ આપ જણાવશો કે જે રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારે થઈ રહ્યા છે, પરંતુ લાગી રહ્યું છે કે કોંગ્રેસ છે જે સૌથી જૂની પાર્ટી છે, 130 વર્ષ જૂની પાર્ટી છે, પરંતુ અત્યારે હાલમાં જે ઉત્તરાખંડ તેમજ મણિપુરમાં પણ કોંગ્રેસની સરકાર છે, પરંતુ એક્ઝિટ પોલ પ્રમાણે જે રિઝલ્ટ આવ્યા છે લાગી રહ્યું છે કે સાચા અર્થમાં જે કોંગ્રેસમાં અત્યારે એક લીડરશિપ હોવી જોઈએ, જે નેતૃત્વ શક્તિ હોવી જોઈએ અત્યારે ઓછી થઈ ગઈ છે, અને તેના કારણે જ અત્યારે ધીરે ધીરે કોંગ્રેસના કદાચ સુપડા સાફ થઈ રહ્યા છે. કોંગ્રેસ એક જ પરિવાર, એમાં પરિવારવાદ આપણે કહીએ કે ન કહીએ, પણ એક જ પરિવાર ઉપર અવલંબિત પાર્ટી છે. મુશ્કેલી છે કોંગ્રેસની, એટલે એ મને પણ નથી સમજાતું, ભાવનાબેનને નથી સમજાતું એમ, અને અશોકભાઈ કહે છે કે કદાચ આપણે સમજી પણ નહીં શકીએ. પણ જ્યારે એક પરિવાર પર જ બધું અવલંબન હોય ત્યારે છે ને આ મુશ્કેલી આવતી હોય છે. બીજું, અત્યારે જમાનો નેહરુ અને વાજપેયી એમના નેતૃત્વનો નથી. અત્યારનો જમાનો એવો છે કે જ્યાં આખી ગરિમા ભૂલાઈ ગઈ છે, સંસદીય ગરિમા ભૂલાઈ ગઈ છે. બાકી 1957માં લોકસભામાં જ્યારે અટલ બિહારી વાજપેયી પહેલી વખત ચૂંટાઈને આવ્યા અને એમણે જ્યારે ભાષણ કર્યું ત્યારે નહેરુજીએ એમને અભિનંદન આપ્યા હતા, અને નહેરુએ એમનામાં વડાપ્રધાન, ભાવિ વડાપ્રધાન જોયા હતા. આ ગરિમા ન તો નરેન્દ્ર મોદીમાં છે, ન કોંગ્રેસના લીડર્સમાં છે. મુશ્કેલી એ છે કે આપણે ત્યાં જે સંસદીય ગરિમા હોવી જોઈએ એ ગરિમા લોપાતી જાય છે, અને સંવાદનું વાતાવરણ જે હોવું જોઈએ સંસદીય લોકશાહીમાં એ લુપ્ત થતું જાય છે. એટલે અત્યારે તો આક્ષેપ પ્રત્યાક્ષેપની જ વાતો ચાલે છે, અને એમાં પ્રજાને કોણ વધારે મૂર્ખ બનાવી શકે છે એ માણસ, એ પક્ષ, એ સત્તામાં આવે પછી સત્તાને કેમ ટકાવવી એ જ એની મુશ્કેલી હોય છે. એટલે એનું કામ મુખ્ય એ થઈ રહે છે. અને મને લાગે છે બહુ જ લાંબો સમય સુધી કોંગ્રેસે રાજ કર્યું, અને હવે ભારતીય જનતા પાર્ટીનો વારો છે.
કેટલો ફરક પડશે ખબર નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ બહુ પ્રગતિ કરી હોય તો એને ગરીબ મેળા ન યોજવા પડે, જો ગરીબોનો વિકાસ થઈ ગયો હોય તો ગરીબ કલ્યાણ મેળા ન યોજવા પડે. એટલે મને તો નવાઈ લાગે છે, બંને પક્ષો અથવા તો બીજા રાજકીય પક્ષો પણ પ્રજાને કેમ કરીને મૂરખ બનાવી શકાય અને સ્વપ્ન કેમ બતાવી શકાય એમાં જ છે. એમનું પોતાનું નેતૃત્વ કોંગ્રેસમાં તો લુપ્ત થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીની પાસે કેડર્સ છે, આરએસએસ આખો જે સંઘ પરિવાર છે એની કેડર્સ એના માટે કામ કરે છે, એ એનું પ્લસ પોઈન્ટ છે. અને કોંગ્રેસમાંથી જેટલા ઉછીના લઈ શકાય એટલા ભારતીય જનતા પાર્ટીમાં લઈને એ લોકો જેને સત્તા સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. જી હજી ભાવનાબેન, આપણે પૂછવા માંગીએ છીએ, જે રીતે રાજકીય વિશ્લેષક હરિભાઈએ જણાવ્યું કે ચોક્કસથી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જે ગરિમા એક નેતાએ જાળવવી જોઈએ કે વડાપ્રધાને જાળવવી જોઈએ, વડાપ્રધાન ઉપર તેઓ આક્ષેપ કર્યો કે તે અત્યારે નથી જળવાતી, અને જે રીતે પક્ષ પલટા થાય છે તેમજ જે અત્યારે રાજકારણમાં જે ગંદુ રાજકારણ રમાય છે તેના વિશે પણ તેઓ વાત કરી ચોક્કસથી. અને તેઓ વાત કરી કે દરેક લોકો આવે છે કદાચ તે પોતાના ખિસ્સા ભરવા માટે જ આવે છે અને સાચા અર્થમાં જનહિતમાં જે કામ થવું જોઈએ તે થતું નથી. શું કહેશો આપ જે રીતે વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કયા સળગતા પ્રશ્નો છે જેનો હલ લાવવો ખૂબ જ અત્યારે જરૂરી છે અને જેના કારણે ભાજપ સરકારે જે રેલીઓ કરી છે નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ દ્વારા, તો તેઓના દ્વારા પણ અવારનવાર જણાવવામાં આવતું હતું કે અસામાજિક તત્વોનો ત્રાસ ત્યાં ખૂબ જ વધારે છે અને જે રીતે ગુંડાગીરી કરવામાં આવે છે અને જે રીતે સમગ્ર ઉત્તર પ્રદેશનું વાતાવરણ ક્યાંક દૂષિત થઈ ગયું છે, શું કહેશો જે કયા કયા મોટા પ્રશ્નો છે જેનું નિરાકરણ લાવવું ખૂબ જ જરૂર છે અત્યારે ઉત્તર પ્રદેશમાં? સૌથી પહેલા હું કોંગ્રેસને એક વાત કહેવા માંગુ છું. અશોકભાઈ તો બહુ જ્ઞાની છે. અશોકભાઈ 1947ની પહેલાંની જે કોંગ્રેસ હતી એ કોંગ્રેસે આ દેશને વચન આપ્યું હતું કે કોઈ પણ ભોગે અમે ભારતના ભાગલા પડવા દઈશું નહીં. અને જેવી સત્તા મળવાની આવી, તાલાવેલી લાગી અને આ ભાગલાને એમણે કબૂલ કર્યા. નો ડાઉટ એ વખતે કોંગ્રેસ નહીં. આગળ બીજી વાત, કાશ્મીરનો પ્રશ્ન આઝાદી મળ્યા પછી આપણે જાણીએ છીએ કે કાશ્મીર એ ટોટલી હરિસિંહે ભારતને આપ્યું હતું અને એ વખતે માનની નેહરુજીએ જે કંઈ નિર્ણયો લીધા એ નિર્ણયોના કારણે જે પાકિસ્તાને કબજો આપણો કરેલો હતો એ પ્રદેશને શા માટે યુનોમાં લઈ ગયા? આપણે જાતે એ સોલ્વ કરી શકે એમ હતા. અને આ જે એલઓસી બનાવી એ એલઓસીની ક્યાં જરૂર હતી? એલઓસી પાર પણ જે કાશ્મીર છે એ આપણું કાશ્મીર છે, નહીં કે પાકિસ્તાનનું કાશ્મીર. ત્યાર પછી આપણે જોઈએ કે તુષ્ટિકરણની જે રાજનીતિ થઈ, અરે માનીએ સોનિયા બેનને ત્યાગમૂર્તિ કહે છે, અરે ભાઈ ત્યાગમૂર્તિ ક્યાંથી? ઇટાલિયન નાગરિક કેટલા વર્ષો સુધી એમણે રાખેલું હતું. હવે આપણે આ ટેકનિકલ મુદ્દામાં નહીં પડીએ. ટેકનિકલ અરે આ ભાગલા પહેલાની વાત છે અને એ તો પોતે હિન્દુ છે, આ દેશના નાગરિક છે. અરે ત્યાગની ઇટાલિયન નાગરિકત્વ એમણે લાંબા સમય સુધી રાખ્યું. જવા દો, ભલે એમને પણ આપણે સ્વીકારીએ છીએ કે આ દેશના થઈને રહો. તમને ટોપ મોસ્ટ ઉપર તમે જ્યાં સુધી બીજા નાગરિકો ત્યાં સુધી તમને આ દેશમાં જગ્યા ના મળી શકે. આવા ટેકનિકલ કારણો સર બેન ત્યાગની મૂર્તિ બન્યા અને મનમોહન સિંહજીને એમણે સત્તા પર બેસાડ્યું. બીજી હરિભાઈએ કીધું ગરીબ કલ્યાણ મેળા કરે છે. અરે ભાઈ તમે મને જે પ્રશ્ન પૂછ્યો ને, ઉત્તર પ્રદેશની અંદર આજે તમે જુઓ કેટલા મોટા પ્રમાણમાં ગરીબી છે. આજે ઉત્તર પ્રદેશ અને બિહારની અંદરથી લોકોએ રોજગારી માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવવું પડે છે. આજે રોજગારીનું સર્જન આ મનમોહન સિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમની જ સરકારે કહ્યું હતું કે આખા દેશમાં રોજગારીનું સર્જન અગર જો કોઈએ કર્યું હોય તો નંબર વન ગુજરાત છે. ત્યાં અમે મનમોહન સિંહને તો ફોડી નહોતા નાખ્યા. એમને તો એને એમણે જે કહ્યું એમને લાગ્યું પ્રમાણે કહ્યું. અરે તમને શું, મને ચોક્કસ યાદ છે, હું તો શિક્ષક છું, બધું યાદ રાખું છું. અને એટલા માટે આ મનમોહન સિંહે રોજગારી વધારે મળે છે. મહારાષ્ટ્રની અંદર પણ આપ જુઓ તો રોજગારી માટે બિહાર અને યુપીના કેટલા લોકો જાય છે. શા માટે આટલું સરસ ગંગા યમુનાના કિનારા ઉપર રહેલું ઉત્તર પ્રદેશ એમાં કુદરતે
ખનીજ ભરેલી છે, લક્ષ્મી અતૂટ છે, પરંતુ સત્તા પાછળ થઈને કોઈને ગરીબોનું કલ્યાણ કરવાનું સૂચતું નથી. ભારતીય જનતા પાર્ટી માટે નેશન ફર્સ્ટ છે અને વિકાસ ફર્સ્ટ છે, અને છેવાડાનો માનવી એને બધું મળે. જનધન યોજના કરી અમે, ગેસના સિલિન્ડરો ગરીબ મહિલાઓના ઘરે પહોંચાડ્યા, અને ગરીબ કલ્યાણ મેળા એટલા માટે કરીએ છીએ કે વચોટિયાઓ બહુ ઊભા થઈ ગયા હતા. આ વચોટિયાઓને દૂર કરવા માટે થઈને અમે ગરીબ કલ્યાણ મેળા હાથોહાથ જે લોકો લાભાર્થી છે એને અમે આપીએ છીએ. શું આને તમે ગરીબ કલ્યાણ મેળાને તમે કઈ રીતે એનો ટીકા કરી શકો કે જ્યારે હાથોહાથ લાભાર્થીને આપવામાં આવતું હોય, વચેટિયાઓને કાઢી નાખ્યા છે? એટલે સીધી સરકાર ગરીબ લોકોની તરફ વિકાસની ગતિ લઈ ગઈ છે. અને આજે આપ જુઓ છો કે આખા દેશને રેલવે લાઇનથી, જળ પ્રવાહના લાઇનથી, આજે આ કેબલ જે, અત્યારે આપણે ગુજરાતની ચૂંટણી નથી વાત નથી કરતા, પરંતુ મહત્વના પાંચ રાજ્યોની ચૂંટણી છે, અને એ પાંચે પાંચ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટી બહુમતી પ્રાપ્ત કરશે. ચોક્કસ 11મી તારીખ આવે એટલે બધી ખબર પડવાની, બધી ખબર પડશે. અશોકજી આપ શું કહેવા માંગશો? જે રીતે ભાવનાબેને વાત કરી છે જમ્મુ કાશ્મીરનો, તેમણે મુદ્દો ઉઠાવ્યો કે જમ્મુ કાશ્મીરમાં પણ જે રીતે અત્યારે એલઓસી બનાવવામાં આવી છે, અને તે વખતે યુનોમાં શા માટે ગયા તેવો પણ તેવો મુદ્દો ઉઠાવ્યો કે ચોક્કસથી તે વખતે યુનોમાં ના ગયા હોય તો ચોક્કસથી અત્યારે જમ્મુ કાશ્મીર આપણો અભિન્ન અંગ હોય. તો શું કહેશો જે સમગ્ર રાજનીતિ થઈ છે, અને ખાસ વાત કરવામાં આવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમણાં જ બે દિવસની મુલાકાતે આવ્યા હતા ત્યારે ભરૂચમાં જે બ્રિજ બનાવવામાં આવ્યો છે 400 કરોડના ખર્ચે, ત્યારે પણ તેમાં રાજનીતિ રમવામાં આવી રહી છે. ભાજપ કહી રહ્યું છે કે આ બ્રિજ તેઓના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું છે, અને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘરા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ બ્રિજની જે શરૂઆત થઈ કામની તે તેઓના સમય દ્વારા બનાવવામાં આવી છે. તો શું લાગી રહ્યું છે કે તેમજ નોટબંધીની પણ વડાપ્રધાને વાત કરી હતી જ્યારે સોમનાથ દર્શન કરવા ગયા હતા, અને ત્યારબાદ દીવ ગયા હતા ત્યારે નોટબંધીની પણ વાત કરી હતી કે નોટબંધીથી ચોક્કસથી દેશનો ભવિષ્યમાં વિકાસ થશે, અને ચોક્કસથી અત્યારે તકલીફ પડી રહી છે પરંતુ આગળ તેનો ફાયદો થશે. શું કહેશો? હવે આમાં જે ઘણા પ્રશ્નો એમને ઊભા કર્યા હતા, હવે જમ્મુ કાશ્મીરથી હું શરૂ કરું છું કે જમ્મુ કાશ્મીરનો જે પ્રશ્ન છે ને, જ્યારે એલઓસી લાઈન થઈ અને હરિસિંહ જ્યારે ત્યાંના રાજા હતા કાશ્મીરના, ત્યારનું શું ઇતિહાસ છે, હવે એમાં જાઉં તો લાંબો સમય લાગી જાય કે જે રીતે આખા દેશની અંદર ભારતને પાકિસ્તાનમાં વિભાજન થયું, અને કયા વિસ્તારો જે છે પાકિસ્તાનમાં જશે ને કયા વિસ્તારો ભારતમાં રહેશે, એ અંગેની જે કોઈ સમજૂતી થયેલી એ જુદી વસ્તુ છે. પણ જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર કાશ્મીરનો પ્રશ્ન ગયો, ત્યારે મારે કહેવું જોઈએ કે એની અંદર હસ્તાક્ષર કરનારાઓમાં, સહી કરનારાઓમાં ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા, અને એ વસ્તુ આપને ખબર નથી. અને ઇતિહાસવિદ અમારા વિદ્વાન મિત્ર અમારી બાજુમાં બેઠા છે. હવે આ ઇતિહાસના એક બહુ પ્રચંડ એક વિદ છે, એ આપને કહેશે કે સંયુક્ત રાષ્ટ્રસંઘની અંદર જવા માટેના જે ઠરાવ પાસ કરવામાં આવેલા એમાં ડોક્ટર આંબેડકરથી માંડીને અને શ્યામા પ્રસાદ મુખર્જી આ બધાની સહી ડોક્યુમેન્ટરી પુરાવો છે, અને એ પરિસ્થિતિને ભારતીય જનતા પક્ષ જાણી જોઈને લોકોની અંદર વિભાજન ઉભા કરવા ઇરાદાપૂર્વક કાશ્મીરનો પ્રશ્ન જે નહેરુજી ઉપર ઠોકી બેસવાની કોશિશ કરી છે. બીજી વસ્તુ, એટલા માટે બલિદાન આપવા ગયા હતા કાશ્મીર, બલિદાન કોણે કીધેલું કે બલિદાન આપવા જાઓ? ઇતિહાસને ખોટી રીતે ચૂંથવામાં આવી રહ્યો છે મારી દ્રષ્ટિએ, અને આ પ્રજાને મિસગાઈડ કરવાનું, ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરીને મિસગાઈડ કરવાનું કામ થઈ રહ્યું છે. પહેલી વાત મને લાગે છે ભાવનાબેને જે કરી, વિભાજન કોંગ્રેસે કર્યું. વિભાજનનો જો સૌથી પહેલો સ્વીકાર કર્યો હોય તો એ સરદાર પટેલે કર્યો, અને નહેરુ તો ઉપરથી ગભરાતા હતા એ વખતે. માઉન્ટબેટનની એટલે વીપી મેનનની યોજના જે હતી, મુશ્કેલી એ છે કે ભારતીય જનતા પાર્ટી પોતાનો ઇતિહાસ રજૂ કરે છે, એટલે જે વાસ્તવિકતા છે, જે ડોક્યુમેન્ટેડ હિસ્ટ્રી છે, એ નથી સ્વીકારતા, કારણ કે એમની રાજકીય અનુકૂળતાઓ નથી. એટલે પહેલી વાત તો એ છે કે ગાંધીજીની હત્યા થઈ એ વિભાજન માટે થઈ, પણ ગાંધીજી તો બિચારા છેલ્લે સુધી, એ વખતે જ્યારે સરદાર પટેલે અને નહેરુએ જ્યારે વિભાજન માટે જીભ કચરી, અને નહેરુએ તો એટલે સુધી કહ્યું કે બાપુ શું કહેશે, તો સરદારે કહ્યું કે ડોલાને સમજાવી દઈશું. બાપુ તો એમાં ક્યાંય હતા નહીં, નોવાખલી હતા, બાપુને ખબર પણ નહોતી. અને બાપુને જ્યારે ખબર પડી ત્યારે બાપુએ બધા કોંગ્રેસના લીડરનું તમે મને જરા કેજો, વાંધો નહીં, પછી તમારો વારો આવે. બીજી વાત, જમ્મુ કાશ્મીરના મુદ્દે પણ સરદાર સાહેબ સતત
જમ્મુ કાશ્મીરના મુદ્દા ઉપર નહેરુની સાથે હતા. નહેરુની કેબિનેટમાં એ વખતે શ્યામા પ્રસાદ મુખર્જી અને ડોક્ટર આંબેડકર હતા. 370 ની કલમ એ સરદાર સાહેબે પોતે રજૂ કરેલી મંજૂર કરાવેલી છે, કારણ કે એ વખતે નહેરુ એ અમેરિકા હતા કે વિદેશ હતા, અને એમણે બહુ જ લાંબુ વાળીને કે જમ્મુ કાશ્મીરને કોઈ પણ સંજોગોમાં આપણી સાથે જોડવું છે, એટલા માટે એમણે એ 370 ની કલમ હંગામી ધોરણે પણ એમણે સ્વીકારાવી હતી. આ બાબત બહુ સ્પષ્ટ હતી. જો જમ્મુ કાશ્મીરના પ્રશ્નને ગૂંચવ્યો હોય કોઈએ, તો એ મહારાજા હરિસિંહ ડાયલેમામાં હતા કે ક્યાં જવું. પ્રજા મુસ્લિમ હતી બહુમતી, અને રાજા છે ને હિન્દુ હતો, એટલે પાકિસ્તાન સાથે જોડાવું કે ભારત સાથે જોડાવું એને માટે જોખમી હતું. એટલે મહારાજા સ્વયં ઇન્ડિપેન્ડન્ટ જમ્મુ કાશ્મીરના આગ્રહી હતા, અને આ છેલ્લા છેલ્લા પણ જે ગ્રંથો બહાર પડ્યા એની અંદર પણ આ બાબત બહુ સ્પષ્ટ રીતે આવી છે. બીજી વાત, ઓક્ટોબરની 27મીએ મહારાજાએ લખીને મોકલાવ્યું અને સરદાર સાહેબે પ્લેન તૈયાર રખાવ્યા હતા, એટલે પેલા રેડર્સ જે આવ્યા પાકિસ્તાનના એ છે એ રેડર્સને બારામુલ્લા સુધી આવ્યા હતા, એટલે ત્યાં તેને ખદેડી શક્યા. ઓક્ટોબરમાં ભારત સાથે એનો વિલય થયો અને ફેબ્રુઆરીમાં યુનોમાં જવાનો નિર્ણય થયો. ત્યાં સુધી આ મિનિસ્ટ્રીમાં બધા જ લોકો હતા, શ્યામા પ્રસાદ મુખર્જી પણ હતા, ડોક્ટર આંબેડકર પણ હતા, અને સરદાર સાહેબ પણ હતા. એટલે ટૂંકમાં પ્રચાર કરવો હોય તો ગમે તે થઈ શકે, ઇતિહાસને વિકૃત કરવો હોય તો ગમે તે થઈ શકે, પણ એ કેબિનેટની મિટિંગમાં લેવાયેલો નિર્ણય છે. એમાં માત્ર એકલા નહેરુને બદનામ કરી શકાય નહીં એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું, નહેરુનો આલોચક હોવા છતાં. જી ભાવનાબેન, શું કહેશો? પહેલી વાત, કદાચ હરિભાઈને ખટકશે, પણ હું કહીશ કે હરિભાઈ, તમે સામ્યવાદી વિચારધારાવાળાઓએ લખેલા ઇતિહાસને તમે રટી રહ્યા છો. હવે હું મારો વિષય મૂકું કે હરિભાઈએ એવું કીધું કે કાશ્મીરની અંદર મુસ્લિમ બહુમતી હતી, બરાબર છે? તો લાહોર, પંજાબ, સિયાલકોટ, સિંધ, બલુચિસ્તાન કોની વસ્તી હતી? અરે કાશ્મીરમાં પણ હિન્દુઓની વસ્તી હતી, ત્યાં પણ હિન્દુઓ મોટા પ્રમાણમાં હતા. બહુમતી વસ્તી ની વાત, બહુમતી વસ્તી. જો ભાવનાબેન, હરિભાઈ અને અશોકભાઈ ચોક્કસથી વિડીયો ચર્ચા માટે, પરંતુ સમયની મર્યાદા છે, તેની કારણે જ અહીંયા કાર્યક્રમને પૂર્ણ વિરામ મૂકવો પડશે. ચોક્કસથી આજે આપણે જે રીતે સમગ્ર વાત કરી એક્ઝિટ પોલની, જે એક્ઝિટ પોલ અત્યારે આવી ગયા છે નેશનલ ન્યૂઝ ચેનલ્સના, વાત કરવામાં આવે તો દરેક જગ્યાએ અત્યારે વર્તમાન સરકાર જે રાજ્યમાં છે તેમના અત્યારે સુપડા સાફ થતા પણ દેખાઈ રહ્યા છે, અને જે જગ્યાએ સરકાર નથી તે જગ્યાએ સરકાર રચાતી પણ દેખાઈ રહી છે. તો ચોક્કસથી હવે 11 માર્ચ એટલે કે શનિવારે ખ્યાલ આવી જશે જે રીતે રિઝલ્ટ આવવાના છે 5 વિધાનસભાની ચૂંટણીના. ઉત્તરપ્રદેશ, પંજાબ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં જે રીતે ક્રમશઃ 403 સીટ તેમજ 170 સીટ, અને મણિપુરમાં 60, ગોવામાં 40 અને ઉત્તરાખંડમાં 70 સીટો છે. તો કયો પક્ષ સરકાર રચે છે તે આવનારો સમય એટલે કે 11 માર્ચે ખ્યાલ આવી જશે. તો કાર્યક્રમમાં જોડવા બદલ ભાવનાબેન, અશોકભાઈ તેમજ હરિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. એક્ઝિટ પોલ કાર્યક્રમમાં આટલું જ, રજા આપશો. નમસ્કાર.